જામનગરના ભૂમાફિયા જયેશ પટેલને ગેંગનેસ નાબૂદ કરવા અંતે પોલીસ તંત્રએ મોટું ઓપરેશન હાથ ધર્યું છે અને જયેશ પટેલની ગેંગ સાથે સંકળાયેલા એક ટોચના બિલ્ડર સહિત 14 શખ્સો સામે ખુદ સીટો કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાજપના કોર્પોરેટર સહિત શખ્સો ઉપર સકંજો. જામનગરમાં લાંબા સમયથી ગુનાખોરી અને જમીન કૌભાંડમાં સામેલ જયેશ પટેલની ગેંગને નાબૂદ કરવા એસપી દીપેન ભદ્રનની નિમણૂક બાદ પોલીસ દ્વારા આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખુદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ આજે જામનગર મુકામ કર્યો છે અને જયેશ પટેલ સાથે સંકળાયેલા તેમજ એક પ્રધાનના રાઇટ હેન્ડ મનાતા એક અગ્રણી બિલ્ડર ઉપરાંત જામનગરના જયેશનું નેટવર્ક સંભાળતા ભાજપના કોર્પોરેટર સહિત 14 શખ્સો સામે ગુજરાત કંટ્રોલ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ ગુજકોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હજુ વધુ કેટલાક લોકોની ઉપર તરાઈ રહી છે. ધરપકડ કુલ 14 લોકોની ગેંગ કાર્યરત હોવાની ચર્ચા ચાલી રહી છે. જામનગરમાં જયેશ પટેલના કથિત 14 સગ્રીતો વિરુદ્ધ ગુજકોકા હેઠળ ગુનો નોંધવાની ઘટના વખતે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની જામનગરમાં સંયોગવશ ઉપસ્થિતિ અનેક ચર્ચાઓ વહેતી થઈ. હર્ષલ ખંદેડિયા, જેડેશ ટીવી, જામનગર. ઘણા સમયથી જે છે જયેશ પટેલ અને એમના સાગરીતો દ્વારા પૂર આયોજિત કાવતરું રચી અને ધાક ધમકીઓ આપીને એક ઓર્ગનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ બનાવીને જામનગર જિલ્લાના અમુક જમીન માલકો, રિયલ ઇસ્ટેટ ડેવલપર્સ અને અન્ય વેપારીઓને ધમકીઓ આપીને અને ખંડની ઉગરાવવાનું જે છે આખા ઓર્ગનાઇઝ વેમાં એક ક્રાઇમ સિન્ડિકેટ ચલાવવામાં આવતું હતું, જેની રજૂઆતના આધારે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્યના માન્ય ગૃહ રાજ્યમંત્રીશ્રી તરફથી આ અસામાજિક પ્રવૃત્તિ અને આ જે આખું સિન્ડિકેટ છે, ક્રાઇમના જે રેકેટ છે, એને નેસ્તો નાબૂદ કરવા માટેની કડક સૂચના આપવામાં આવી હતી, જેના અનુસંધાને એની નોંધ લઈ અને ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી આશીષ ભાટિયા સાહેબ સાથે એના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમોની રચના કરવામાં આવી. આ સમગ્ર ઓપરેશનમાં જે કામગીરી કરવામાં આવી છે એને અત્યંત ડિસ્ક્રીટ તરીકે સિક્રેસી સાથે, ગોપનીયતા સાથે પૂરી કરવામાં આવી. પોલીસ માટે બહુ અઘરું ચેલેન્જ હતો કે જે માહિતી આપણે એક ઓર્ગનાઇઝ રેકેટ ચલાવતા માણસ હોય એના વિરુદ્ધમાં અમારે પાસે જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની હોય એ ખૂબ જ ગોપનીયતાની સાથે અને એક મક્કમતાની સાથે કરવાનું હોય છે. એટલે એમાં જામનગર જિલ્લાના એસપી શ્રી દીપન ભદ્રન સાહેબના ડાયરેક્ટ માર્ગદર્શન હેઠળ બહુ રાત દિવસ મહેનત કરી અને એએસપી જામનગર સિટી જે છે નિતેશ, એ લોકો અને અમે લોકો સંપૂર્ણ ગોપનીયતા બનાવી એક ટીમ વર્ક બતાવ્યો છે, જેના ફલસ્વરૂપે મને કહેતા ખૂબ હર્ષની ભાવના સાથે હું એ કહી શકું છું, ગર્વ સાથે કહી શકું છું કે આપણે જામનગર જિલ્લામાં આ ઓર્ગનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટના જે એક્ટિવ મેમ્બર્સ છે, જયેશ પટેલ સિવાય એના 13 જેટલા સાગરીતો એ આઈડેન્ટિફાઈ કરી, એના વિરુદ્ધ જે ઇન્ફોર્મેશન મળી એના આધારે આપણે આઈપીસી નહીં પર જામનગરમાં પ્રથમ વખત આપણે ગુચ્છી ટોકના 2015ના જે એક્ટ છે એના સેક્શન 3rd 3ના 1-5 સબસેક્શન ઉપરાંત કલમ 4 એ ઉપરાંત આઈપીસીની 120B 386 387 506-1 506-2 આવા વિવિધ સેક્શન્સ હેઠળ આ ગુના દાખલ કરવામાં ગઈકાલે આવ્યા છે. એના માટે સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી મારા દ્વારા આ ગુના દાખલ કરવાની પરવાનગી આપવામાં આવેલ છે, જે કાયદેકીય જોગવાઈ મુજબ છે. અને રાતોરાત જામનગર પોલીસે ખૂબ સરાહનીય કામગીરી કરી, 8 જેટલા આરોપીઓની એમાં ધરપકડ કરી છે. એ લોકોના બ્રોડ એમઓની આપણે ચર્ચા કરીએ
तो पहले ये लोगों मोकानी जे जमीन होए इन्हें आइडेंटिफाई करे, ये जमीन आइडेंटिफाई करी ने एमा बोगस दस्तावेज उभा करे, बोगस दस्तावेज बनावी पछी एना कोर्ट में दावा पेश करे, अने दावा ज्यारे पेश करे पछी जेनी जे मूल मालिकाना मालिकी होए एने ऊपर दबाण करवामां आवे समाधान करवा माटे, अने अगर ये दबाण वश कोईपण कारणोसर ये दबाण हेठन ना आवे तो एमने धाक धमकीओ इवन फायरिंग सुधीनी घटनाओ अंजाम आपवामां आवती हती। तो आ प्रकारना एना एमओ हता। अत्यारे अमे 8 जनानी धरपकड़ करी छे, जेमा अतुल भंडेरी, वशराम भाई मियात्रा, निलेश भाई टोलिया, मुकेश भाई अबंगी, परवीन भाई चौवटिया, जिगर उर्फ जिम्मी परवीन चंद्र, अनिल अने प्रफुल्ल भाई पोपट, ए सिवाय जसपाल महेंद्र सिंह जडेजा जे हाल जामनगर जेल में छे, अने जयेश पटेल, आ 10 नामों में अत्यारे आपनी सामे जाहिर करीए छीए। ए सिवायना जे नामों छे ये गोपनीयता लीधे अमे अत्यारे जनावता नथी। अने आ गुनाना विषय में हवे हूँ जामनगर एसपी साहब ने कहूँ छू, ये थोड़ी विगत आपनी साथे आ एक्ट शू छे अने शू जोगवाई छे ए शेयर करशे। एक मिनट हजू पूरु थती छे।